નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ ધોરણ 3 વિષય ગણિત ગમ્મત, એમાં આજે આપણે પ્રકરણ નંબર 7 બરાબર સમય વહી જાય છે. કયું પ્રકરણ ચલાવતા હતા? સમય વહી જાય છે. એમાં આજે આપણે ભાગ 1 અને 2 અગાઉ જોઈ ગયા, આજે આપણે ભાગ 3 વિશે આગળ અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો અહીંયા આગળ જુઓ બાળ મિત્રો, તમારી પાસે જે પાઠ્યપુસ્તક છે ગણિતનું તે ખુલ્લું રાખજો. પેડકી દેવીની સત્યવાર્તા, પેડકી દેવીની સત્યવાર્તા વિશે અહીંયા આગળ તમને ચિત્રમાં દેખાય છે. એનું નામ શું છે? સ્ત્રીનું નામ પેડકી દેવી, બરાબર. તો કહે છે એને પોતાના આગળના ભૂતકાળ એના જીવન વિશેની અહીંયા આગળ એક સત્ય વાર્તા, સાચી વાર્તા કહી હતી. તો ચાલો આપણે જોઈએ કે એની વાર્તા, એનું જીવન કેવું રહ્યું હતું. મારી સમયરેખા, મારી સમયરેખા એટલે કે જે તેઓ જન્મ્યા ત્યારથી કે અત્યાર સુધી તેમની સાથે શું બન્યું, કેવી રીતે અમે જિંદગી વિતાવી એના વિશે તેઓ કહે છે સમય પ્રમાણે, બરાબર. જેમ જેમ મોટા થતા ગયા, સમય વીતતો ગયો, એ પ્રમાણેનું અહીંયા આગળ એમને વાર્તા લખી છે. તો મારું નામ પેડકી દેવી છે, અહીંયા આગળ ચિત્રમાં તમને દેખાય છે. તો એમનું નામ શું છે? પેડકી દેવી છે, બરાબર. હું ઝારખંડના ધનબાદ જિલ્લાના એક ગામમાં રહું છું. પેડકી દેવી ક્યાં રહેતા હતા? કે ઝારખંડના ધનબાદ જિલ્લાના એક નાના એવા ગામમાં તે રહેતા હતા. મને શાળામાં જવાની તક કદી મળી નથી. મને યાદ છે કે જ્યારે હું 5 વર્ષની હતી ત્યારે મારો પગ ભાંગ્યો હતો, બરાબર. જન્મ્યા ત્યાર પછી 5 વર્ષના થયા ત્યારે એમનો પગ ભાંગ્યો હતો. અહીંયા આગળ બાળમિત્રો આ 5 વર્ષ છે તે તમારે યાદ રાખવાનું, બરાબર. આના પરથી પ્રશ્નોના જવાબ આવશે કે 5 વર્ષના હતા ત્યારે શું બન્યું હતું, એ રીતના પ્રશ્નોના જવાબ આવશે. એટલે કે જે ગામડામાં હતા અને એમનું જીવન કેવું હતું, થોડુંક મજૂરી કામ વાળું હતું, એટલે એમને શાળામાં જવાની તક મળી નહોતી, એટલે કે તેઓ ભણ્યા ન હતા. અને 5 વર્ષના થયા ત્યારે તેમનો પગ ભાંગ્યો. તેમનો પગ કેવી રીતના ભાંગ્યો હતો? તો કે છે જાંબુના ફળ ખાવા માટે હું ઝાડ પર ચડી હતી. નાના હતા અને જાંબુના ઝાડ પર ચડતા ફાવે ના ફાવે, એટલે કે હું નાની હતી ત્યારે કે છે જાંબુ ખાવા માટે હું ઝાડ પર ચડી અને ત્યાંથી હું પડી ગઈ, એટલે મારા પગ ભાંગી ગયા, કે છે પગ ભાંગી ગયો. પરંતુ ડાળી ભાંગી અને હું નીચે પડી. હજુ પણ શિયાળામાં મારો પગ દુખે છે. જાંબુનું વૃક્ષ કેવું હોય? એના હાડકા પેલા વૃક્ષની ડાળીઓ બહુ મજબૂત ના હોય, એટલે કે ઝાડની ડાળી તૂટી અને હું નીચે પડી ગઈ અને હજી શિયાળામાં પણ મારો પગ દુખતો હોય છે. અમારા બકરા ચરાવતી વખતે અમે રમતમાં વધારે પ્રવૃત્ત રહેતા. એક વખતે 10 વર્ષની ઉંમરે મને ખૂબ ઠપકો મળ્યો હતો, બરાબર. 5 વર્ષના થયા ત્યારે તેમનો પગ ભાંગ્યો હતો. પછી કે છે એ લોકો તો ભણવા જતા ન હતા, નાના નાના હતા ત્યારે એ લોકોને શું કામ કરવાનું? કાવીતના ઘેટા વકરા રાખતા એ લોકોને ચારો ચરવા માટે જંગલમાં આજુબાજુના વિસ્તારમાં જ્યાં ઘાસ ઉગી હોય ત્યાં આગળ લઈ જવાના રહેતા. તો કે છે નાના હતા એટલે ભણવાનું હતું નહીં, એટલે રમવામાં થોડુંક વધારે ધ્યાન દેતું. ત્યારે જ્યારે ઘરેથી કામ સોંપવામાં આવતું ત્યારે કે છે અમે થોડા રમતમાં વધારે પ્રવૃત્ત રહેતા હતા. જ્યારે ઘેટા બકરા ચરાવવા જતા હતા ત્યારે એ લોકો ચારો ચરતા અને અમે અમારું રમતમાં ધ્યાન હતું. તો કે છે એ વખતે અમારી ઉંમર કેટલી હતી? 10 વર્ષની હતી. તો આ વખતે 10 વર્ષની ઉંમરે મને કે છે ઠપકો મળ્યો હતો. ઠપકો એટલે કે ઘરેથી મમ્મી પપ્પા તરફથી એમને વળ્યા હતા. શા માટે વળ્યા હતા? તો કે છે કારણ કે મારાથી એક બકરું ખોવાઈ ગયું હતું. રમવામાં ધ્યાન હતું એટલે બકરું ચરતું ચરતું ક્યાંક આગળ નીકળી ગયું અને ખોવાઈ ગયું. એક બકરી ખોવાઈ ગઈ એટલે એના ઘરેથી એને વઢવામાં આવે, એમને ઠપકો મળ્યો. 15 વર્ષની ઉંમરે મારા લગ્ન થયા. કેટલા વર્ષની ઉંમરે એમના લગ્ન થયા હતા? તો કે છે 15 વર્ષની. મારા પતિ મારા કરતાં ઘણા વધારે મોટા હતા. મારા લગ્નના 3 વર્ષ પછી મારી પ્રથમ પુત્રીનો જન્મ થયો. 15 વર્ષે તેમના મેરેજ થયા એટલે કે લગ્ન થયા અને 15 વર્ષ પછી 15 વર્ષના 3 વર્ષ એટલે 15 વત્તા 3 કેટલા વર્ષ થાય? 18 વર્ષે. 18 વર્ષે તેમની પ્રથમ પુત્રીનો જન્મ થયો, બરાબર. જ્યારે હું 20, 22 અને 24 વર્ષની ઉંમરની હતી ત્યારે મારે 3 બાળકો થયા. 18 વર્ષના હતા ત્યારે 1 પુત્રી, પછી 20 વર્ષના, 22 વર્ષના અને 24 વર્ષના બબ્બે વર્ષનો તફાવત હતો. ત્યારે મારે 3 બાળકો થયા.
પછી સમય વધારે ઝડપથી પસાર થયો. હું મારા ખેતર, ઘરકામ અને મારા પશુની સાર સંભાળ પાછળ રોકાયેલી રહેતી. બરોબર, બાળકો થયા પછી કે મારો સમય વધારે પસાર થવા માંડ્યો, કારણ કે ચાર ચાર બાળકોને મોટા કરવામાં બરોબર એમનો સમય ઝડપથી જવા લાગ્યો. એ ઉપરાંત કે ખેતરનું, ઘરનું, પશુઓની સાર સંભાળ એમાં સમય પસાર થઈ જતો હતો, તેમને ખ્યાલ રહેતો ન હતો. પરંતુ 35 વર્ષની ઉંમરે મારી આ દુનિયાનો અંત આવ્યો. 35 વર્ષે એમની દુનિયાનો અંત આવ્યો તો કઈ રીતના આવ્યો, શું થયું હતું? તો કે મારા પતિ માંદા પડ્યા અને મરી ગયા. 35 વર્ષની જ્યારે એમની ઉંમર થઈ ત્યારે તેમના પતિ બીમાર પડ્યા અને તેઓ મરી ગયા, એટલે કે એમની અડધી જિંદગીનો અંત આવ્યો કહેવાય. તેમના ભાવે અમારા ખેતર પડાવી લેવાના પ્રયત્નો કર્યા. પેડકી દેવીના પતિ હતા, એમના બીજા ભાઈઓ હતા, તે પેડકી દેવીના નામે જે ખેતરની જમીન આવતી હતી તે જમીન પડાવી લેવાના પ્રયત્નો કર્યા. તેઓએ મને ખૂબ જ ખરાબ રીતે મારી અને કહ્યું કે હું ડાકણ છું. કેટલાક સારા લોકોએ મને બચાવી. જે લોકોએ મને મારી હતી તેમની સામે અમે મુકદમો લડ્યા. એટલે એમના જે પતિના ભાઈઓ હતા તેમને મારી અને એમને કાઢી મૂક્યા અને કીધું કે તું ડાકણ છે. ડાકણ છે એટલે કે એમના કારણે એમના પતિ મરી ગયા છે કે છે. એટલે કે ગામના થોડાક લોકો સારા હતા, એમને મને બચાવી દીધી અને મને મારી હતી એમની સામે એ લોકોએ કેસ પણ કર્યો હતો. 40 વર્ષની ઉંમરે મેં પ્રથમ વખત પોલીસ સ્ટેશન જોયું. અહીંયા આગળ 40 વર્ષ તો 40 વર્ષે શું જોયું? એમને પ્રથમ વખત પોલીસ સ્ટેશન જોયું. શા કારણે પોલીસ સ્ટેશન ગયા હતા? કારણ કે એમના પતિના ભાઈઓએ એમને માર્યા હતા, તેથી તેમની સામે કેસ કર્યો હતો, એટલે પોલીસ સ્ટેશન તો જવું પડે ને. પોલીસ થાણું જોયું, પોલીસ સ્ટેશન અથવા તો પોલીસ થાણું. જ્યારે હું 45 વર્ષની હતી ત્યારે હું લખતા વાંચતા શીખી. શરૂઆતમાં જ્યારે ભણવાના દિવસો હતા ત્યારે તેમને ભણવાની તક મળી ન હતી, પણ અત્યારે છોકરાઓને બધું મોટું થઈ ગયું ત્યારે અત્યારે એમની 45 વર્ષની ઉંમર થઈ ત્યારે કે હું લખતા વાંચતા શીખી અને પ્રૌઢ શિક્ષણ કહેવાય. બરાબર, ગામડામાં પહેલાં પ્રૌઢ શિક્ષણ એટલે ઘરડાઓને શિક્ષણ વાંચતા લખતા શીખવાડવું. 2 વર્ષ પછી મેં મારી સૌથી મોટી દીકરીને પરણાવી. 2 વર્ષ પછી 45 વર્ષ પછી બીજા 2 વર્ષ એટલે 47 વર્ષના તેઓ થયા ત્યારે તેમની મોટી દીકરીને પરણાવી. અત્યારે મારી ઉંમર 50 વર્ષની છે. મારા પૌત્ર સાથે મને રમવાનું ગમે છે, તે શાળામાં અભ્યાસ કરે છે. તો બાળમિત્રો, આ થઈ પેડકી દેવીની જીવનની સત્ય વાર્તા. બરાબર, તો એના ઉપરથી આપણને થોડાક પ્રશ્નોના જવાબ આપેલા છે. પેડકી દેવીના જીવનની સત્ય વાર્તા ઉપરથી આપણને થોડાક પ્રશ્નોના જવાબ આપેલા છે. તો આપણે જોવાનું કે ક્યારે શું બન્યું. બરાબર, કેટલાક પ્રસંગે તેમના જીવનમાં બન્યા તેની યાદી નીચે આપી છે. તેની જીવનરેખા પર નિશાની કરો. દાખલા તરીકે, જ્યારે તે 5 વર્ષની ઉંમરની હતી ત્યારે તેનો પગ ભાંગ્યો. સમયરેખાના 5 આગળ અ લખ્યો છે. બરાબર, અહીંયા આગળ અ લખ્યો છે એટલે કે ત્યાં 5 વર્ષ. બરાબર, સમયરેખા ક્યાંથી શરૂ થાય છે? આ એક રેખા એટલે એક લાઇન દોરી છે અને તેમાં વર્ષો આપેલા છે. અહીંયા આગળ હથી 0 વર્ષ, 0 વર્ષ એટલે કે શરૂઆતનો જન્મ સમય. ત્યાર પછી 5 વર્ષ, 10 વર્ષ, 15, 20, 25, 30, 35, 40, 45 અને 50. બરાબર, આ રીતની આપણે એક રેખા દોરી અને એની ઉપર આ રીતના વર્ષો અંકિત કરેલા છે. તો અહીંયા આગળ જુઓ, અ તેનો પગ ભાંગ્યો. તો અહીંયા આગળ 5 વર્ષ. બરાબર, 5 વર્ષના હતા ત્યારે તેમનો પગ ભાંગ્યો. બરાબર, ત્યાર પછી 10 વર્ષ. તો 10 વર્ષે શું બન્યું હતું? એક બકરું ખોવાયું. બરાબર, એટલે અહીંયા આગળ બ માં 10 વર્ષ આગળ બકરું ખોવાયું હતું. ત્યાર પછી ક, તો લગ્ન થયા. લગ્ન કઈ ઉંમરે થયા તેમના? તો 15. અહીંયા આગળ 15 લખ્યા છે, ત્યાં આગળ આપણે ક લખી દેવાનું. બરાબર, ત્યાર પછી તેને ચોથું બાળક હતું. બરાબર, 15 વર્ષે લગ્ન થયા અને એના 3 વર્ષ પછી એક પુત્રીનો જન્મ થયો હતો. બરાબર, ત્યાર પછી 20, 22 અને 24 બીજા 3 બાળકો થયા હતા ને. હા, તો ચોથા નંબરનું બાળકનું કઈ ઉંમર, એમની ઉંમર હતી 24 વર્ષની. તો અહીંયા આગળ આપણે ડ કરીને 24 વર્ષે તેમનું ચોથું બાળક થયું. બરાબર, પછી ઈ પ્રથમ વખત પોલીસ સ્ટેશન જોયું. તો પોલીસ સ્ટેશન ક્યારે જોયું? એમના પતિ મરી ગયા, 35 વર્ષની એમની ઉંમર હતી ત્યારે તે મરી ગયા. ત્યાર પછી 5 વર્ષ પછી તેમને પોલીસ સ્ટેશન જોયું. બરાબર, એટલે અહીંયા આગળ ઈ લખવાનો 40 વર્ષની ઉંમરમાં. ત્યાર પછી ફ, વાંચતા અને લખતા શીખી. તો 45 વર્ષના થયા ત્યારે તે વાંચતા અને લખતા શીખ્યા.
તો ફ ઉપર 45ની ઉપર ફ લખી દેવાનું આપણે. સૌથી મોટી દીકરી પરણાવી, તો દીકરી ક્યારે પરણાવી હતી એમને? તો કે છે 47 વર્ષની ઉંમરે, બરાબર. એટલે અહીંયા આગળ ગ લખી દેવાનું. આ થઈ તેમના જીવનની સમયરેખા. તો બાળકો, તમારે પણ આ રીતની તમારી સમયરેખા દોરવી હોય તો તમે દોરી શકો છો. અહીંયા આગળ જુઓ, આ ખાલી બોક્સ આપેલું છે. તો એ વખતે તમારા જન્મ સમયનું ચિત્ર તમારે દોરવાનું. ત્યાર પછી અહીંયા આગળ જો, 5 વર્ષના થયા તે એમનો પગ ભાંગ્યો હતો, બરાબર. પછી 10 વર્ષના થયા ત્યારે બકરું ખોવાઈ ગયું. પછી લગ્ન થયા, બરાબર. પછી ચોથું બાળક. પછી પોલીસ સ્ટેશન જોયું. 45 વર્ષની ઉંમરે એમને વાંચતા લખતા શીખ્યા. અને ત્યાર પછી આ શું આવે છે, સૌથી મોટીને દીકરીને પરણાવી તે, બરાબર. તો આ એમનું પેડકી દેવીનું જીવનના ચિત્રો આપેલા છે. તમારે પણ નીચે આવી રીતના સમયરેખા બનાવી હોય તો તમે બનાવી શકો છો. તમારા જીવનમાં અત્યાર સુધી તમારી ઉંમર થઈ હોય અને કોઈ કાંઈ બન્યું હોય તો તમે આવી રીતના લખી શકો છો અને બનાવી શકો છો, બરાબર. જો અહીંયા આગળ સમયરેખા આપેલી છે કે એક વર્ષના હતા, 2 વર્ષના હતા, 3 વર્ષના હતા ત્યારે શું બન્યું, બરાબર. તો અહીંયા આગળ 1 વર્ષના હતા ત્યારે મારો પ્રથમ જન્મદિવસ ઉજવ્યો. 3 વર્ષના થયા ત્યારે મારે પાસે નવી સાયકલ આવી. પછી 5 વર્ષના થયા ત્યારે અમે શાળામાં પ્રથમ વખત પગ મૂક્યો, બરાબર. આ રીતની તમારી સમયરેખા તમે બનાવી શકો છો, બરાબર. ચાલો, તો બાળમિત્રો અહીંયા આગળ આ પેડકી દેવીની સત્યવાર્તાવાળી સમયરેખા અહીંયા પૂર્ણ થાય છે. હવે આવે છે ઘડિયાળ જોતા શીખવાનું છે, બરાબર. તમારે ઘડિયાળ જોતા શીખવાનું. ઘણા બાળકોને આવડે છે, ઘણા બાળકોને નથી આવડતી. તો ચાલો આપણે અહીંયા આગળ તમને હું ઘડિયાળ કેવી રીતના જોવી, સમય કેવી રીતના જોવો તે તમને સમજાવું. આપણું અહીંયા આગળ જો, મેં આ ઘડિયાળ દોરેલી છે, બરાબર. ઘડિયાળની અંદર કેટલા અંકો આવેલા હોય છે ખબર છે ને? 1 થી 12, કે 24 કલાક બરાબર એક દિવસ થાય. એમાં 12 કલાક દિવસના અને 12 કલાક રાત્રિના, એમ કરીને 24 કલાક થાય. તો અહીંયા આગળ ઘડિયાળમાં 12 કલાકનો અંકો આપેલા છે. પછી તમે ઘડિયાળમાં જોયું હશે કે 12 પછી 1, 2, 3, 4 એવા નાના નાના લીટા, એટલે કે કાપા કરેલા હોય છે. ત્યાર પછી 1 લખેલો હોય, બીજા પછી 4 અંકો, અને 5મા અંકે બીજો 2 નંબર લખેલો હોય, બરાબર. પછી બીજા 4, 3 લખેલા હોય 5મા અંકે, 3 પછી બીજા 4 લીટા કરી બીજા 5મા અંકે 4 લખેલા હોય, પછી 4 લીટા કરી 5મા અંકે 5, 6, 7, 8, 9, 10 અને 11 અને 12, બરાબર. આ રીતનું ઘડિયાળ દોરેલું જોયું હશે. ઘડિયાળ ગોળ પણ હોય, ચોરસ પણ હોય છે, બરાબર. ત્યાર પછી અહીંયા આગળ જોઈએ, નાના નાના લીટાને શું કહેવાય ખબર છે? મિનિટ કહેવાય. શું કહેવાય? મિનિટ. આ 12 પછી 1 લીટો આવે એટલે 1 મિનિટ, 2 મિનિટ, 3, 4 અને 5મી મિનિટે 1 ઉપર અંક આવી જાય, બરાબર. 5મો લીટો ક્યાં આવે? 1 ઉપર. તો 12 થી 1 વચ્ચેનો જે સમય છે એ 5 મિનિટનો છે, બરાબર. 5 મિનિટનો ગાળો બતાવે છે. એટલે બાળમિત્રો, તમારે 5નો ઘડિયો તૈયાર કરી દેવાનો, બરાબર. કે 12 થી 1 વચ્ચે 5, પછી 1 થી 2 10 મિનિટ થાય. અહીંયા આગળ જો, મેં અહીંયા આગળ પાછળ અહીંયા લખેલા છે, બરાબર. પછી 3 ઉપર આવે ત્યારે 15 મિનિટ, 4 ઉપર આવે ત્યારે 20 મિનિટ, 5 ઉપર આવે ત્યારે 25 મિનિટ, 6 ઉપર કાંટો આવે ત્યારે 30 મિનિટ, 7 ઉપર આવે ત્યારે 35, 8 ઉપર આવે ત્યારે 40, 9 ઉપર આવે ત્યારે 45, 10 ઉપર આવે ત્યારે 50 અને 11 ઉપર આવે ત્યારે 55 મિનિટ, અને 12 ઉપર જ્યારે મોટો કાંટો આવી જાય ત્યારે 60 મિનિટ, એટલે કે 1 કલાક પૂરો થાય. આમાં મોટો કાંટો મિનિટ દર્શાવે છે અને નાનો કાંટો કલાક દર્શાવે છે. પછી એના સિવાય બીજો એક સેકન્ડ કાંટો પણ આવે છે, બરાબર. ખૂબ ઝડપથી ફરતો હોય છે ને, લાલ રંગનો આવે છે. તો આ મોટો કાંટો મિનિટ અને નાનો કાંટો કલાક, બરાબર. આ રીતનું મિનિટ દર્શાવી દો હોય છે. એ 5નો ઘડિયો તમે મોડે કરી દો એટલે તમને ઘડિયાળ જોતા વાર લાગે નહીં. તો ઘડિયાળ કેવી રીતના જોવાની, ચાલો હું તમને ફરીથી સમજાવું, બરાબર. અહીંયા આગળ જુઓ, મોટો કાંટો 12 ઉપર હોય અને નાનો કાંટો 1 ઉપર હોય ત્યારે બરાબર 12 વાગ્યા કહેવાય. ત્યાર પછી આ મોટો કાંટો ફરતો ફરતો 1 ઉપર આવે તો 1 અને 5 મિનિટ થઈ કહેવાય, બરાબર. ત્યાર પછી મોટો કાંટો 2 ઉપર આવે
ત્યારે 10 મિનિટ અહીંયા આગળ લખેલું જ છે મેં 10 એટલે 1 અને 10 મિનિટ બરાબર 1 અને 15 મિનિટ 1 અને 20 મિનિટ 1 અને 25 મિનિટ 1 અને 30 મિનિટ 1 અને 30 મિનિટને શું કહેવાય ખબર છે અડધો કલાક અથવા તો 1.5 વાગ્યો કહેવાય 1 અને 30 થાય એને 1.5 વાગ્યો કહેવાય 1 અને 15 થાય એને શું કહેવાય 1.25 વાગ્યો કહેવાય બરાબર અને 1 અને 45 થાય એને 1.25 વાગ્યા પોણો 1 થયો 1.5 થઈ અહીંયા આગળ જો મેં લખેલું છે 15 મિનિટ માટે 1.25 30 મિનિટ માટે અડધો કલાક અથવા તો 1.5 2.5 3 4.5 એવી રીતના તમે બોલી શકો છો ત્યાર પછી 45 મિનિટને 1.25 કલાક તરીકે અને 60 મિનિટ બરાબર 1 કલાક પૂર્ણ થાય તો આ રીતના અહીંયા આગળ મેં મિનિટો લખેલી છે મોટો કાંટો જે જે અંક ઉપર આવે તેટલી મિનિટ થઈ કહેવાય બરાબર ચાલો હવે આપણે આગળ જોઈશું આગળ ઘડિયાળ આવશે તેમ તમને જોઈને ખ્યાલ આવશે કે કેવી રીતના સમય દર્શાવવો અને બતાવવો કુસુમની જિંદગીનો એક દિવસ ચાલો કુસુમ દરરોજ શું કરે છે તે આપણે જોઈએ બરાબર કુસુમ નામની છોકરી છે તે સવારે કેટલા વાગે ઉઠે છે અને આખો દિવસમાં કયા ટાઈમે શું કરે છે તેના વિશે આપણે જોવાનું છે આ માટે ચિત્રો પણ આપેલા છે અને એની સામે ઘડિયાળ પણ આપેલી છે બરાબર તો આપણે ઘડિયાળમાં કાંટા જોઈ અને સામે બોક્સ આપ્યું છે તેમાં સમય લખવાનો છે તો જુઓ અહીંયા આગળ કુસુમ સવારમાં વહેલી ઉઠે છે સૂર્યનું દેખાય છે ચિત્ર હા તો એ વખતે કુસુમ ઉઠે છે અહીંયા ઘડિયાળમાં જુઓ નાનો કાંટો કેટલા ઉપર છે 6 ઉપર અને મોટો કાંટો 12 ઉપર એટલે બરાબર સવારના 6 વાગ્યા કહેવાય બરાબર 12 ઉપર કાંટો હોય એટલે 1 પણ મિનિટ થઈ નથી બરાબર 6 વાગ્યા છે 6 ને ઉપર 5 1 2 મિનિટ એવું કશું થયું નથી ત્યાર પછી તે કૂવામાંથી પાણી લાવે છે કૂવામાંથી પાણી લાવે છે કેટલા વાગ્યા લાવે છે તો કે સવારે 6:30 કલાકે આમાં સમય લખેલો છે આપણે એમાં કાંટો દોરવાનો છે તો 6:30 ક્યારે વાગે 30 મિનિટ ક્યારે થાય તો 6 ઉપર મોટો કાંટો આવે ત્યારે 30 મિનિટ થાય બાળમિત્રો અહીંયા આગળ નાનો કાંટો પણ તમારે ખસેડતું લેવાનું બરાબર ઘણા બાળકો શું કરે મોટા કાંટાને ખાલી ફેરવે છે નાનો કાંટો તો ત્યાં ત્યાં જ રાખે છે એટલે અહીંયા 6 થી 7 વચ્ચે બરાબર જે લીટો આવતો હોય ત્યાં આગળ નાનો કાંટો દોરવાનો બરાબર 6 અને 7 વચ્ચેના અડધા બરાબર ભાગ કરો એટલે 6:30 વાગ્યા કહેવાય અને મોટો કાંટો ક્યાં દોરવાનો 6 ઉપર બરાબર ચાલો હવે પછી શું કહે છે કે તે પોતાનું ઘર સાફ કરે છે પોતાનું ઘર કેટલા વાગે સાફ કરે છે સવારે 7:30 કલાકે બરાબર તો અહીંયા આગળ 7:30ના કાંટા દોરેલા છે જો નાનો કાંટો 7 ઉપર મોટો કાંટો 6 ઉપર હવે અહીંયા આગળ તમારે લખવાનું સવારે 7:30 કલાકે બરાબર ચાલો તે નિશાળે જાય છે તો નિશાળે કેટલા વાગે જાય છે અહીંયા આગળ 8 કલાકે લખ્યું છે એટલે આપણે 8 કેટલા વાગે એ કાંટો દોરવાનો છે તો નાનો કાંટો 8 ઉપર અને મોટો કાંટો 12 ઉપર આ રીતના તમારે ઘડિયાળમાં 8 વાગતા બતાવવાના છે ચાલો હવે અહીંયા આગળ તે શાળામાં અભ્યાસ કરે છે તો શાળામાં અભ્યાસ કેટલા વાગે શરૂ કરે છે અહીંયા આગળ કાંટા દોરેલા છે નાનો કાંટો 10 ઉપર મોટો કાંટો 12 ઉપર એ સવારના 10 કલાકે તે અભ્યાસ શરૂ કરે છે પછી કે છે તે શાળામાંથી પરત ફરે છે તો શાળામાંથી પરત કેટલા વાગે ફરે છે બપોરે 1 કલાકે આપણે કાંટો દોરવાનો છે તો એ ક્યારે વાગે મોટો કાંટો કેટલા ઉપર આવે તો કે છે 12 ઉપર આવે અને નાનો કાંટો ક્યાં દોરવાનો 1 ઉપર બરાબર અહીંયા આગળ પાછળ મિનિટ ના દર્શાવી હોય તો મોટો કાંટો હંમેશા 12 ઉપર તમારે દોરી દેવાનો અને નાનો કાંટો જેટલા વગાડવાના હોય એટલે કે 1 વગાડવાનો છે તો નાનો કાંટો 1 ઉપર 2 વગાડવાના હોય તો 2 ઉપર આ રીતના કાંટા પણ તમારે દોરતા શીખી જવાનું ચાલો હવે અહીંયા આગળ શું કહે છે તે બપોરનું ભોજન તેના ભાઈ અને દાદી સાથે લે છે તો અહીંયા કાંટા દોરેલા છે બપોરના 2 કલાકના બરાબર તો નાનો કાંટો 2 ઉપર મોટો કાંટો 12 ઉપર તો અહીંયા આગળ શું લખવાનું આપણે બપોરના 2 કલાકે ચાલો એના પછી તે તેના મિત્રો સાથે રમવા જાય છે તો મિત્રો સાથે કેટલા વાગે રમવા જાય છે 5:30 કલાકે બરાબર તો અહીંયા આગળ આપણે ઘડિયાળમાં 5:30 દોરવાના છે
નાનો કાંટો ક્યાં દોરીશું? 5 અને 6ની વચ્ચે, બરાબર સરખો ભાગ કરવાનો 5 અને 6 વચ્ચેના કાંટાનો. અને મોટો કાંટો ક્યાં દોરીશું? તો કે છે 6 ઉપર, બરાબર. સરસ, ચલો હવે એના પછી રાત્રે 9 કલાકે તે ઊંઘે તે પહેલાં તેની દાદી સાથે પાસેથી તે વાર્તા સાંભળે છે. 9 વગાડવાના છે આપણે, ઘડિયાળમાં કેટલા વગાડવાના છે? 9. તો 9 ક્યારે વાગશે? મોટો કાંટો કેટલા ઉપર આવશે? હા, 12 ઉપર મોટો કાંટો, નાનો કાંટો 9 ઉપર, બરાબર. 9 વગાડવાના છે ને આપણે, નાનો કાંટો આપણે 9 ઉપર, મોટો કાંટો 12 ઉપર. તો બાળમિત્રો આ થઈ તમારી ઘડિયાળ. હવે આ ઘડિયાળમાં બધું જ શું આપેલું છે? 1/2 કલાકનું અને કલાકનું. આના સિવાય મિનિટવાળી પણ ઘડિયાળો આવશે. મિનિટવાળી એટલે કે 1 ને 5, 1 ને 10, બરાબર. આ રીતની ઘડિયાળો તમારી આવશે. તો આગળ જુઓ, હવે તમારો રોજનો ક્રમ બતાવતો ચાર્ટ તૈયાર કરવાનો છે. આગળ આપણે કુસુમનો ચાર્ટ જોયો, એના ઉપરથી તમારો ચાર્ટ તૈયાર કરવાનો છે. તમારો ચાર્ટ એટલે કે તમે સવારે કેટલા વાગે ઉઠો છો, કેટલા વાગે સ્નાન કરો છો, કેટલા વાગે શાળાએ જાઓ છો, તે દર્શાવતો ચાર્ટ તમારે અહીંયા આગળ દોરવાનો છે, બરાબર. જુઓ અહીંયા આગળ શબ્દોમાં લખવાનું, અહીંયા ઘડિયાળ અને આ સમયે તમે શું કરો છો, બરાબર. અહીંયા આગળ ઘડિયાળો દોરેલી છે, તમારે ફક્ત એમાં કાંટા દોરવાના છે. પરીક્ષામાં પણ ઘડિયાળો દોરેલી હશે, એમાં તમારે સમય લખવાનો અને કાંટા દોરવાનું આવશે. અહીંયા આગળ જુઓ, સવારના 6 કલાકે કેટલા વાગે ઉઠો છો તમે? તો સવારે 6 કલાકે, નાનો કાંટો 6 ઉપર, મોટો કાંટો 12 ઉપર, આ સમયે હું ઉઠું છું. પછી કહેશે સવારના 7 કલાકે, તો હું દૈનિક ક્રિયા પતાવી તૈયાર થાઉં છું. 6 વાગે ઉઠી જાઓ અને 7 વાગે તમે 1 કલાકની અંદર નાહી ધોઈને તૈયાર થઈ જાઓ છો, બરાબર. નાનો કાંટો 7 ઉપર, મોટો કાંટો 12 ઉપર. સવારના 7:30 કલાકે, તો સવારના 7:30 કલાકે હું નાસ્તો કરું છું, બરાબર. નાહી ધોઈને તૈયાર થઈને આવી ગયા તમે ડાઇનિંગ ટેબલ ઉપર, એટલે કે સવારે 7 વાગે 7:30 કલાકે હું નાસ્તો કરું છું. 7:30 કે વાગે? તો નાનો કાંટો 7 અને 8ની વચ્ચે અને મોટો કાંટો 6 ઉપર, બરાબર. સવારના 8 કલાકે, એટલે ઘડિયાળમાં આપણે નાનો કાંટો 8, મોટો કાંટો 12 ઉપર, શું કરે છે 8 વાગે? તો કહેશે હું શાળાએ જાઉં છું. બપોરના 2 કલાકે, તો બપોરના 2 કલાકે હું શાળાએથી છૂટું છું, નાનો કાંટો 2 ઉપર, મોટો કાંટો 12 ઉપર. સાંજના 5 કલાકે, તો સાંજના 5 કલાકે એટલે કે નાનો કાંટો 5 ઉપર, મોટો કાંટો 12 ઉપર, હું મિત્રો સાથે રમવા જાઉં છું. સાંજના 7 કલાકે, તો સાંજના 7 કલાકે શું કરવાનું? તો હું શાળાનું ગૃહ કાર્ય કરું છું, બરાબર. નાનો કાંટો 7 ઉપર અને મોટો કાંટો 12 ઉપર. તો આ રીતનું તમારે ઘડિયાળ દોરી અને સમય લખી કાઢવાનો છે, બરાબર. તો બાળમિત્રો તમારે ઘડિયાળ દોરવાનો અને એમાં કાંટા પણ દોરવાના રહેશે, બરાબર. બધી જ ઘડિયાળો ના દોરવી હોય તેમાંથી અડધી ઘડિયાળ તમે દોરી શકો છો. આમાં ફક્ત તમારે શું કરવાનું, જો અહીંયા આગળ આજનું હોમવર્કમાં શું કરશો, તો આ વાર્તા લખવાની નથી, ફક્ત એનું અહીંયા આગળ એક સમયરેખા દોરેલી છે ને, એ સમયરેખા તમારે આવશે નોટની અંદર દોરવાની, બરાબર. પહેલાં દોરી નાખવાની અને પછી નીચે અ બ ક એ રીતના લખી દેવાનું ને અહીંયા આગળ સમયરેખા ઉપર એના નામ આપી દેવાના, બરાબર. પછી આવે છે પાછળ કુસુમની જિંદગીવાળો, એ ફક્ત તમારે વાંચન કરવાનું રહેશે, એ દોરવાની નથી. ઘડિયાળ ફક્ત તમારે આમાં જ દોરવાની છે, બરાબર. આ પેજવાળી ઘડિયાળ તમારો ચાર્ટ તમારે દોરવાનો છે. તો બાળમિત્રો અહીંયા આગળ આજનો પાઠ્યપુસ્તકનો અભ્યાસ આપણે પૂર્ણ થાય છે. તમારા પુનરાવર્તન માટે અને વધારે સમજૂતી માટે આપણે સ્વાધ્યાય પોથીના 1-2 દાખલા અને ઘડિયાળો, બરાબર, એ હું તમને સમજાવી દઉં. તો અહીંયા આગળ આપણને એક દાખલો જે આપેલો છે, કયો? ઉંમરવાળો, બરાબર. ઉંમરવાળો દાખલો આપેલો છે, એની ફરી વખત એક વખત તમને હું સમજૂતી આપી દઉં, કારણ કે આ રીતના દાખલા પરીક્ષામાં પૂછાતા હોય છે, બરાબર. તો અહીંયા આગળ જુઓ કે નીચે એક કુટુંબના સભ્યોને તેમની હાલની ઉંમર વિગત આપેલી છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો એક કુટુંબ આપેલું છે, તેમાં સભ્યો મનીષા, તેની મમ્મી, તેના પપ્પા અને દાદી, આ 4 વ્યક્તિ આપેલા છે અને તેમની ઉંમર આપેલી છે અત્યાર હાલની, અત્યારના સમયની.
જો 8 વર્ષ, 35 વર્ષ, 39 અને 72 વર્ષ, બરાબર? આના પરથી પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. તો એમાં પ્રશ્ન પહેલો પૂછ્યો છે કે મનીષાની દાદી તેની મમ્મી કરતાં કેટલા વર્ષ મોટા છે? તો મનીષાની દાદી તેની મમ્મી કરતાં કેટલા વર્ષ મોટા? તો આમાં સૌથી વધારે કોની ઉંમર હોય? દાદીની. તો દાદીની ઉંમર આપણે પહેલાં લખવાની, ઓછા મમ્મીની ઉંમર એમાંથી બાદ કરવાની. તો કેટલી મળશે આપણને? 37 વર્ષ. 72 ઓછા 35, તો 2 માંથી 5 ના જાય, તો 7 ઉપર આપણે શું કરીશું? 10 કો લઈશું, એના ઉપર 6 વધશે, અહીંયા આગળ 2 ના કેટલા થાય? તો કે છે 12. 12 માંથી આપણે 5 બાદ કરવાના છે, બરાબર? તો કેટલા વધશે? 7. 12 આંગળીઓ હોય એમાંથી આપણે 7 કાઢી નાખવાની, અને એમાંથી બરાબર બાદ કરતાં 7 મળે. ત્યાર પછી 6 માંથી 3 બાદ કરીએ તો કેટલા મળશે? 3. તો આપણને કેટલી ઉંમર મળી એ વખતે? 37 વર્ષ. તો દાદીમાં કેટલા મોટા છે? 37 વર્ષ મોટા છે, બરાબર? ચાલો એના પછી બીજો પ્રશ્ન પૂછે છે કે મનીષા તેના પપ્પા કરતાં કેટલા વર્ષ નાની છે? તો આમાં કોની ઉંમર લેવાની? મનીષાની અને એના પપ્પાની. હવે આમાં તમને ખબર જ છે કોની વધારે છે, બરાબર? તો જેની વધારે હોય એ પહેલાં લખવાની, એટલે કે પપ્પાની ઉંમર આપણે પહેલાં લખી, ઓછા મનીષાની ઉંમર એમાંથી બાદ કરીએ. તો 9 માંથી 8 બાદ કરીએ તો કેટલા મળે? 1 મળે. 3 માંથી 0 એટલે કે 8 જ વર્ષ હતા, અહીંયા આગળ આ 0 આપણે ઘરેથી મૂકવાનો છે, તમને બાદ બાકી કરતા ફાવે તેથી. 3 માંથી 0 બાદ કરતા એટલે કશું બાદ કરવા નથી, એટલે 3 ના 3, બરાબર? ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન છે, મનીષાના જન્મ સમયે તેની મમ્મીની ઉંમર કેટલી હશે? કે જ્યારે મનીષાનો જન્મ થયો ત્યારે તેની મમ્મીની ઉંમર કેટલી હશે? તો અત્યારની ઉંમર અને મનીષાની ઉંમર બાદ કરી દેવાની. તેની મમ્મીની હાલની ઉંમર કેટલી છે? 35 વર્ષ. એમાંથી મનીષાની હાલની ઉંમર બાદ કરીએ તો આપણને 27 વર્ષ એની મમ્મીના મળી જશે, બરાબર? જુઓ અહીંયા આગળ 35 ઓછા 8, 5 માંથી 8 ન જાય એટલે આપણે 10 કો લીધો 3 પાસેથી. 3 ની ઉપર 1 ઘટાડતા 2 વધે, અને અહીંયા 5 ના કેટલા થાય? 15. તો 15 માંથી 8 બાદ કરીએ તો 7, બરાબર? અને 2 માંથી 0 બાદ કરીએ એટલે 2 ના 2. તો કેટલી મળી એમની ઉંમર? 27 વર્ષની ઉંમર હશે જ્યારે મનીષાનો જન્મ થયો ત્યારે, બરાબર? હવે કહેશે એની દાદીની ઉંમર મનીષાના જન્મ સમયે કેટલી હશે? તો દાદીની ઉંમર અત્યારે હાલની ઉંમર ઓછા મનીષાની ઉંમર, બરાબર? તો દાદીની હાલની ઉંમર 72 વર્ષ ઓછા 8 વર્ષ બાદ કરીએ તો 64 મળશે. તો અહીંયા આગળ 2 માંથી 8 બાદ થાય ના થાય તો શું કરવાનું? બાજુમાં 7 પાસેથી 10 કો લીધો. 10 કો લેતા 7 માંથી 1 ઘટાડીએ એટલે કેટલા વધે? 6. 2 ના કેટલા થાય? 12. તો 12 માંથી આપણે 8 બાદ કરીએ તો કેટલા મળે? 4 મળે, બરાબર? 12 લીટા પાડવાના અથવા તો 12 વેઢા આંગળીના ગણવાના, અહીંયા 12 થાય, એમાંથી આપણે 4 કાઢી નાખીએ એટલે કેટલા વધે? આટલા કાઢી નાખીએ. 1 2 3 4 5 6 7 અને 8, બરાબર? 8 કાઢી નાખ્યા એટલે કે 4 વધ્યા. 12 માંથી 8 કાઢવાના છે, બરાબર? 4 નહીં પણ 8 કાઢવાના, એટલે કે 4 વધશે. અને 6 ના 6 તો કેટલી ઉંમર થઈ? 64 વર્ષની, બરાબર? તો મનીષાના જન્મ સમયે તેની દાદીની ઉંમર 64 વર્ષની હશે. ચોથો પ્રશ્ન, 4 વર્ષ પછી મનીષાની ઉંમર કેટલી હશે? અત્યારે મનીષાની ઉંમર કેટલી છે? 8 વર્ષની. 8માં બીજા 4 ઉમેરી દો, 8 પછી 9 10 11 અને 12, બરાબર? અને એવું ના કરવું હોય તો 8 વત્તા 4 વર્ષ તો કેટલા થશે? 12 વર્ષ, બરાબર? આ રીતના તમારે શોધવાનું. ચાલો એના પછી કહેશે તેની મમ્મીની ઉંમર કેટલી હશે 4 વર્ષ પછી? તો એની મમ્મીની હાલની ઉંમર કેટલી છે? 35 વર્ષ. એમાં 4 ઉમેરીએ તો 35 વત્તા 4, 5 ને 4 કેટલા થાય? 9 અને 3 ના 3, બરાબર? એટલે એની મમ્મીની 4 વર્ષ પછી ઉંમર કેટલી થશે? તો કહેશે 39. હવે એની દાદીની 4 વર્ષ પછીની ઉંમર કેટલી હશે? તો દાદીની હાલની ઉંમર કેટલી છે? 72 વર્ષની, વત્તા 4 વર્ષ પછીની ઉંમર, બરાબર? 4 વર્ષ ઉમેરવાના ને, તો 72 વત્તા 4 તો 2 ને 4 કેટલા થાય? 6 અને 7 ના 7, તો 4 વર્ષ પછીના દાદીની ઉંમર કેટલી થશે? તો કહેશે 72 વર્ષ. બાળમિત્રો આ દાખલો પણ તમારે તમારી નોટબુકમાં ઉતારવાનો રહેશે જે પરીક્ષા લક્ષી છે, અને તમને ખ્યાલ આવે કે કેવી રીતના ઉંમર શોધવી, બરાબર? ચાલો આના પછી સ્વાધ્યાય પોથીમાં આપણે થોડીક ઘડિયાળો જોઈ લઈએ, બરાબર? તો અહીંયા આગળ જો આ ઘડિયાળો આપેલી છે, અહીંયા જુઓ આ ઘડિયાળ આપેલી છે, દોરેલી બતાવી છે, બરાબર?
तो આપણે એમાં કાંટા પણ દોરેલા છે, ફક્ત સમય લખવાનો છે. તો નાનો કાંટો તમને અહીંયા આગળ 7 ઉપર અને થોડો ખસેલો દેખાય છે, બરાબર? તો અને એની મિનિટ કાંટો જુઓ, તો મિનિટ કાંટો ક્યાં આગળ છે? 4 ઉપર છે. અને પાછળ જુઓ મિનિટ લખેલી દેખાય છે, તો તમારે અહીંયા આગળ 7 કલાક અને 20 મિનિટ, બરાબર, આ રીતનું લખવાનું રહેશે. ચાલો એના પછીની ઘડિયાળ જુઓ અને એમાં મને સમય કહો કે નાનો કાંટો ક્યાં છે. તો 5થી થોડોક આગળ ખસેલો છે, બરાબર. અને કેસે મોટો કાંટો, તો કેસે 2 ઉપર છે અને પાછળ મિનિટ કઈ બતાવે છે? 10 મિનિટની. તો આપણે શું લખવાનું અહીંયા આગળ? 5 કલાક અને કેટલી મિનિટ લખીશું? 10. ઘણા બાળકો શું કરે છે? 2 મિનિટ, 2 ઉપર કાંટો હોય એટલે 2 મિનિટ, એવું નહીં કરવાનું. અહીંયા આગળ તમારે શું પરીક્ષામાં આવી રીતના ઘડિયાળની પાછળ બધે જ મિનિટો નહીં આપેલી હોય, પણ તમારે 12 પછીથી 1 અહીંયા આગળ 5નો ઘડિયો ના હોય તો યાદ કરી દેવાનો, નહીં તો પછી લખી દેવાનો. 5 × 5, 5 × 2 = 10, 5 × 3 = 15, 5 × 4 = 20, 5 × 5 = 25, 5 × 6 = 30, 5 × 7 = 35, 5 × 8 = 40, 5 × 9 = 45, 5 × 1 = 50, પછી 11 × 5 = 55, 12 × 5 = 60. બરાબર, 10 સુધી જ ઘડિયો આવે ને, પછી 11નો ઘડિયો ને 12નો ઘડિયો, એટલે 60 મિનિટ આપણી પૂરી થઈ જાય. તો આ રીતના મિનિટ લખી દેવાની, એટલે તમને મિનિટ લખવામાં કોઈ તકલીફ પડે નહીં. ચાલો એના પછીની ઘડિયાળ જુઓ અહીંયા આગળ. જુઓ અહીંયા આગળ નાનો કાંટો 12 ઉપર અને મોટો કાંટો 1 ઉપર, તો કેટલા લખીશું આપણે? 12 કલાક અને 5 મિનિટ, બરાબર. ચાલો હવે અહીંયા આગળ બાજુની ઘડિયાળમાં જુઓ, નાનો કાંટો પહેલાં શોધી કાઢો, તો કેસે 8 અને મોટો કાંટો 20 ઉપર, તો અહીંયા શું લખવાનું? 8 કલાક અને 20 મિનિટ, બરાબર, એકદમ સહેલી છે. ત્યાર પછી જુઓ એના પછીની ઘડિયાળ, અહીંયા આગળ નાનો કાંટો ક્યાં છે પહેલાં? તો કેસે 2, તો આપણે 2 લખી કાઢ્યા. પછી શોધવાની મિનિટ કાંટો, તો મિનિટ કાંટો 10 ઉપર છે, તો મિનિટ કેટલી બતાવે છે? હા, 50 મિનિટ, બરાબર, 2 અને 50. ચાલો એના પછી જુઓ અહીંયા આગળ, જુઓ આ એક ઘડિયાળમાં 2:45 વાગ્યા છે, હજી બરાબર 2 વાગ્યા નથી, એટલે અહીંયા આગળ 1 અને 50 લખવાનું છે, બરાબર. હજી આ મોટો કાંટો 12 ઉપર આવ્યો નથી, બરાબર. અહીંયા આગળ જુઓ, હજી એક આકો દૂર છે, એક કાપો દૂર છે, બરાબર. 2 ઉપર આવી જાય તો 2 વાગ્યા કહેવાય, પણ આ 1 પછીની મિનિટો આપણે ગણવાની છે, એટલે આ રીતનો કાંટો હોય તો થોડુંક તમારે ધ્યાન આપવાનું છે. ત્યાર પછીની જુઓ આ ઘડિયાળ, તો આમાં પણ એ રીતનું જ છે, બરાબર. આ કલાક કાંટો 4 ઉપરથી આગળ ખસી ગયો છે, પણ હજી 5 ઉપર આવ્યો નથી, એટલે કે અહીંયા આગળ આ મોટો કાંટો બરાબર 12 ઉપર આવે ત્યારે 5 વાગે છે, એટલે આપણે સમય કયો લખવાનો? 4નો, આગળનો લખવાનો, બરાબર. 4 અને 40, એટલે કે હજી 4:45 વાગવામાં પણ 5 મિનિટની વાર છે. તો બાળમિત્રો, આ રીતની ઘડિયાળ હોય ત્યારે તમારે થોડું ધ્યાન આપી દેવાનું, બરાબર 5 ઉપર કાંટો પહોંચ્યો નથી, 5થી આગળ થોડોક જાય તો જ 5 કલાક લેવાનો અથવા તો 2 કલાક લેવાનો. ચાલો એના પછી અહીંયા આગળ આપણે ઘડિયાળો આપી દીધેલી છે, એમાં કાંટા નથી આપ્યા, પણ નીચે સમય આપેલો છે, બરાબર. અહીંયા આગળ જુઓ, આ એક ઉદાહરણનું ઘડિયાળ છે અને આમાં તમારે કાંટા દોરવાના છે. તો અહીંયા જુઓ, 3 ઉપરથી ખસી ગયો છે કાંટો, બરાબર, અને મોટો કાંટો 6 ઉપર, એટલે 3 કલાક અને 30 મિનિટ, બરાબર. એવી જ રીતના બીજી ઘડિયાળમાં તમારે સમય અહીંયા આગળ આપેલો છે 10 અને 10નો, તો એમાં તમારે શું કરવાનું છે? કાંટા દોરવાના છે. 10 અને 10, 10 તો વાગી જ ગયા છે, એટલે આપણે નાનો કાંટો ક્યાં દોરીશું? 10થી 1 જ લીટો આગળ, બરાબર. આ નાનો કાંટો, કાંટા બધા બંને સરખા નહીં દોરી દેવા, નાનો મોટો દેખાવો જોઈએ, એ રીતના દોરવાના છે. અહીંયા દોર્યો નાનો કાંટો અને આ દોર્યો મોટો કાંટો, 10 અને 10, અહીંયા મિનિટો લખી દીધેલી છે. ત્યાર પછી આગળની ઘડિયાળ જુઓ, અહીંયા પણ સમય તમને આપી દીધેલો છે, બરાબર. 6 અને 15, 6 વાગી ગયા છે અને 15 મિનિટ,
એટલે આપણે મોટો કાંટો ક્યાં દોરીશું? તો કહેશે 15 મિનિટ, એ તો ખબર પડી ગઈ. પણ 6 ઉપર કાંટો દોરવાનો છે એટલે બરાબર 6 ઉપર નહીં દોરવાનો, થોડોક નાનો કાંટો 6થી આગળ ખસેડવાનો છે તમારે, બરાબર, બહુ ખસેડી દેવાનો નથી. ચાલો એના પછી 6 અને 30 વાળો, બરાબર, આ તો એકદમ સહેલો કહેવાય, કારણ કે મોટો કાંટો બરાબર 6 ઉપર અને નાનો કાંટો 6 અને 7ની વચ્ચે દોરીશું આપણે, બરાબર. 6 અને 7 વચ્ચે જેટલી મિનિટો આવે એના અડધે અડધા ભાગમાં દોરવાનો છે, એટલે કાંટા દોરતા થોડું ધ્યાન રાખવાનું. ચાલો એના પછી 12 અને 35, અહીંયા આગળ 12 અને 35નો સમય આપેલો છે, બરાબર. તો અહીંયા આગળ 12 અને 35 એટલે કે 12:30 અને એની ઉપર 5 મિનિટ, એટલે બરાબર 12 અને 1ની વચ્ચે આપણે નાનો કાંટો દોરવાનો છે. અને મોટો કાંટો ક્યાં દોરીશું? તો કહેશે 7 ઉપર, બરાબર. ચાલો એના પછીની ઘડિયાળમાં 10 અને 5, તો નાનો કાંટો ક્યાં દોરીશું આપણે? 10થી થોડો એકાદ સેકન્ડ જેટલો આગળ અને 5 મિનિટ. ચાલો એના પછીની ઘડિયાળ તો કહેશે 4 અને 40, તો 4 અને 40 મિનિટ દર્શાવવાની છે, એટલે બરાબર 5 ઉપર નથી લઈ જવાનો, થોડોક દૂર રાખવાનો છે. 4 થી 5 વચ્ચેના જે કાપા આવે, લીટા આવે, એનાથી 1 લીટો આગળ ખસેડવાનો છે. હજી 4:45 થયા નથી, પણ થોડીક 5-1 મિનિટની વાર છે, બરાબર. ને આ રીતનો તમારે કાંટો દોરવાનો છે, અને મોટો કાંટો 40 ઉપર, નાનો કાંટો દોરવામાં ધ્યાન રાખવાનું. ચાલો એના પછીનો ઘડિયાળમાં 7 અને 55, બરાબર. 7 અને 55 એટલે કે 8 વાગવાની તૈયારીમાં છે. અહીંયા આગળ ઘણા શું કરતા એ 7 અને 55, અને નાનો કાંટો 7 ઉપર દોરી દે અને 55 મિનિટ એટલે ખોટું પડે, બરાબર. તો અહીંયા આગળ આપણે મોટો કાંટો 55 ઉપર દોરીશું અને નાનો કાંટો 8 વાગવાની તૈયારીમાં છે, બરાબર. આ રીતનું દોરવાનું છે. ચલો તો બાળમિત્રો, અહીંયા આગળ આપણું આ ઘડિયાળ એ પણ પૂર્ણ થાય છે, બરાબર. તમને ઘડિયાળ જોતા પણ આવડી ગયું હશે, અને ના આવડે તો ઘરે પ્રયત્ન કરવાનો, ઘડિયાળ લઈને બેસવાનું, દોરવી ના હોય તો કંઈ નહીં, આપણી ઘડિયાળ હોય એ ઘડિયાળમાં 5-5 મિનિટ ખસેડતું જવાનું, 12:05, 12:10, બરાબર, એ રીતના કલાક પણ એક એક ફેરવતું જવાનું અને બોલતું અથવા તો વાંચતું જવાનું છે. તો બાળમિત્રો, આ સ્વાધ્યાય પોથીની ઘડિયાળો ફક્ત તમારી સમજૂતી માટે છે. તમારે ઘડિયાળો દોરવાની થાય તો જે ચોપડીમાં હતી એ ઘડિયાળો તમારે દોરી નોટબુકમાં સરસ અક્ષરે હોમવર્ક પૂર્ણ કરવાનું છે. તો ચાલો આજે આપણે આપણું આ 7મા નંબરનું પ્રકરણ, જે પ્રથમ સત્રનું હતું, તે અહીંયા પૂર્ણ કરીશું, બરાબર.